नमस्कार विद्यार्थी मित्रों, आज आप उदाहरण 1.6 पर चर्चा करिए। एमां तमने कीधु छे के एक समभुज त्रिकोण छे एबीसी, बराबर। एनी बाजूनुं माप एल छे, एल एल एल। समभुज त्रिकोणमां त्रणेय खूणा सरखा होय, 60 60 60 ना। हवे एना मध्य केन्द्र, आ ओ छे ई मध्य केन्द्र छे, आप्युं तमने, बराबर। आ मध्य केन्द्र जे छे ओ छे, શું છે? મધ્ય કેન્દ્ર છે ત્રિકોણનો, ન્યાય એક વીજભાર કેપિટલ ક્યુ મૂક્યો છે અને એના શિરોબિંદુઓ ઉપર દરેક પર ક્યુ 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 વીજભાર મૂકેલ છે। પૂછે છે એ કે મધ્ય કેન્દ્ર ઉપર જે વિદ્યુતભાર છે ક્યુ, કેપિટલ ક્યુ, એની પર લાગતું પરિણામી બળ શોધો, એની પર લાગતું પરિણામી બળ શોધો આ કેપિટલ ક્યુ ઉપર, આ ત્રણેયને કારણે અહીં કેટલું બળ લાગે। તો કીધું આ ચાની પર બળ કોણ લગાડે, આને કારણે લાગે, આને કારણે લાગે, આને કારણે લાગે, આને કારણે બળ લાગે એને આપણે F1 નામ આપ્યું, આને કારણે બળ આપે એને આપણે F2 નામ આપ્યું, આને કારણે બળ લાગે એને F3 નામ આપ્યું। વળી તમે જુઓ, આપણે જોઈએ કે આ એવો અંતર છે, એઓ, બીઓ અને સીઓ, એ ત્રણેય અંતર સમાન છે સમમિતિ પરથી, અને થાય કેટલું એ તમને કહી દઉં। જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એઓ બરાબર આ એઓ છે કેટલું થાય, અથવા આપણે એવો ગોતવું છે, પેલા ડાયરેક્ટ એવો નહીં મળે, પેલા આપણે એડી એડી ગોતશું, બરાબર। આ એડી, આ જો આ એડી, આ લંબ છે, સંભુજ ત્રિકોણ છે, મધ્ય કા લંબ હોય, એડી બરાબર આ એડી છે, જો આ ખૂણો છે 30 ડિગ્રી છે, હા સોરી 60 ડિગ્રી છે, બરાબર। આ ખૂણો છે એ કેટલો છે, 60 ડિગ્રી છે, બરાબર। અને આ કર્ણ છે, તો આ સામેની બાજુ છે, બરાબર, એ કર્ણનો કેટલો ભાગ થાય, સામેની બાજુ છે, અથવા આપણા આમ પણ લખીએ, તમને આને ફાવતું હોય તો 60 60 બરાબર, આને જો સામેની બાજુ એટલે એડી છેદમાં કર્ણ, કર્ણ એટલે એસી, એટલે કે એડી છેદમાં એસી એટલે એલ, માટે એડી શું આવ્યું, એલ ઇન્ટુ 60 60 બરાબર એલ બાય 2, તો એડી છે એલ બાય 2 આવ્યું। આ એડી અંતર મધ્યગા, આપણે રસ છે, કારણ કે આપણે આની પર બોર્ડ લગાડે તો આ અંતરમાં રસ છે, એવો અંતરમાં, એવો બીઓ અને સીઓમાં રસ છે, આખી અંતરમાં કોઈ રસ નથી, તો એવું શું થાય મિત્રો? ધોરણ 10માં આપણે ભણી ગયા કે જ્યારે મધ્યગા હોય તો આ અંતર છે, મધ્ય કેન્દ્રથી શિરોબિંદુનું અંતર છે એ 2 ગણું હોય, આ 1 ગણું હોય, આ 3 ભાગ પાડો તો આ 2 ભાગ હોય, 1 ભાગ હોય, તો કે આખી લંબાઈનું આ 2/3 હોય, આખી લંબાઈનું આ 2/3 હોય ને આ 1/3 હોય, એ ભણી ગયા આપણે, દાખલા કે હું તમને નોંધમાં લખાવું, 3/10માં આવી ગયું। આપણે ત્રિકોણ હોય, આની મધ્યગા હોય એડી, આનું મધ્યકેન્દ્ર હોય જી, હે ને, તો એ જી બરાબર 2/3 એડી અને ડીજી બરાબર 1/3 એડી થાય, ઓકે। તો આપણું અંતર છે, હવે આપણે ગોતવો છે એઓ, એઓ બરાબર, મેં કીધું નીચે બાજુ માં જી છે, એવો છે 2/3 એડી બરાબર 2/3 અને એડી એટલે એલ બાય 2,
એડી એટલે એલ બાય ટુ, બરાબર. જવાબ શું આવ્યો? એલ બાય થ્રી. એવો શું થયું? એલ બાય થ્રી. મિત્રો, આપણે અહીંયા થોડાક ટેકનિકલ ભૂલ કરી ગયા હતા. એલ સાઇન સાઠ, અને સાઇન સાઠ એટલે વન બાય ટુ નહીં પણ શું થાય? રૂટ થ્રી બાય ટુ થાય મૂલ્ય, ધ્યાન રાખજો. હવે આ બરાબર છે, ટુ બાય થ્રી. હા, અને અહીં શું મૂકશો આપણે? આની કિંમત શું આવી હતી? રૂટ થ્રી એલ બાય ટુ, રૂટ થ્રી એલ બાય ટુ. તો આ કિંમત શું આવશે? હવે બે બે ગયા, ઉપર રૂટ થ્રી નીચે થ્રી, તો શું આવશે? એલ બાય રૂટ થ્રી. તો આપણો જવાબ આવ્યો આ એલ બાય રૂટ થ્રી, બરાબર. એવો હવે સમિતિ પરથી, મિત્રો સમિતિ પરથી એમ કહે છે કે આ બધું સમાન થાય, બરાબર. તો લખી નાખવાનું સીધું આકૃતિની સમિતિ પરથી, આકૃતિની સમિતિ પરથી બીઓ બરાબર સીઓ બરાબર એઓ અને બરાબર આ જ એલ બાય રૂટ થ્રી. ચાલો, અંતર મળી ગયું મિત્રો આપણને. આ બે વિદ્યુત ભારોચાનું અંતર મળી ગયું, આનું મળી ગયું, આનું મળી ગયું, અંતર મળી ગયું. મૂલ્ય જો અહીંયા પણ ક્યુ કેપિટલ ક્યુ, ક્યુ કેપિટલ ક્યુ, ક્યુ કેપિટલ ક્યુ, બધું સરખું જ છે. તો બળના મૂલ્ય આને કારણે, આને કારણે, આને કારણે જે લાગે આની પર એ સમાન આવશે, બરાબર. એને આપણે શું કહીએ? સપોઝ એફ કહીએ. ઓકે, નામ હું એફ આપું, બરાબર. હવે અહીં ચા બધા આ ત્રણેય બળના મૂલ્ય સમાન થશે. અહીં એફ વન બરાબર એફ ટુ બરાબર એફ થ્રી અને બરાબર એફ, અને બરાબર શું થશે મૂલ્ય? તો કે વન અપોન ફોર પાય એપ્સિલોન ઝીરો ક્યુ વન તરીકે એક ક્યુ, નાનો ક્યુ, પછી ઇન્ટુ મોટો ક્યુ, છેદમાં અંતરનો વર્ગ, એટલે આનો વર્ગ, આ અંતર જે છે ને એનો વર્ગ, એલ બાય રૂટ થ્રીનો વર્ગ. તો શું આવ્યું? રૂટ થ્રીનો વર્ગ ત્રણ ઉપર જશે, હે ને, એટલે વન અપોન ફોર પાય એપ્સિલોન ઝીરો ઇન્ટુ થ્રી ક્યુ કેપિટલ ક્યુ અપોન એલ સ્ક્વેર, બરાબર. હવે એફ વન માટે શું કહી શકું? આ એફ છે, આ જો આપણે એફ કીધું, બધાને મૂલ્યને એફ કીધું આપણે. હવે આકૃતિ પરથી એફ વન બરાબર નીચે તરફ છે મિત્રો, હે ને, એનું મૂલ્ય છે એફ. હવે નીચે તરફ સદિશ ને હું માઇનસ આર કેરેટ કહું, ઉપરના હું પ્લસ આર કેરેટ કહું, એકમ સદિશ, એકમ સદિશ. આને હું માઇનસ આર કહું, ઉપરને પ્લસ આર કહું, બરાબર. એટલે આમ આમ એફ ઇન્ટુ માઇનસ આર કેરેટ, જ્યાં કેરેટ આર એ. તો જો આ માઇનસ આર કેરેટ, મતલબ આ દિશા માઇનસ આર કેરેટ, ઉપર આર કેરેટ થઈ, આર કેરેટ એ ઓ એ દિશાનો એકમ સદિશ છે, જ્યાં કેરેટ આર એ ઓ એ દિશાનો એકમ સદિશ છે, એકમ સદિશ છે ઓ એ દિશાનો ઉપર આમ. તો માઇનસ આર આમ થાય. ઓકે, કંઈક નીચે છે એટલે માઇનસ લીધું, આપણે બુકમાં લીધું એટલે મેં એ પ્રમાણે કર્યું, ભાઈ નીચે માઇનસ લીધું, ઉપર પ્લસ લીધું, ઉપરે માઇનસ લઈ શકાય આમ. તો હું આને જો કેરેટ આર લઉં તો આ માઇનસ કેરેટ આર, એમાં ચાલે, વાત એકને જ છે. હવે મિત્રો વાત કરીએ આપણે આ બેનું પરિણામી. જો હું સમાંતર બાજુ ચતુષ્કોણ દોરું મિત્રો, અહીં જો બરાબર, તો જો આ જે થયું આ બળ થયું એફ ટુ થ્રી થયું, એનું પરિણામ બે ને ત્રણનું પરિણામ, બરાબર. અને કઈ દિશામાં થયું? ઓ એ દિશામાં, બરાબર બરાબર. હું આને પરિણામ એક કહું. હવે એફ ટુ અને એફ થ્રીનું પરિણામી બળ
હવે એફ ટુ અને સદિશ એફ થ્રીનું પરિણામી બળ એફ ટુ થ્રી ઇઝિકલ ટુ. હવે મિત્રો એનું માન જો એનું માન આના જેટલું જ થશે. કેમ થશે હું તમને કહું, અહીં ઇઝિકલ ટુ દિશા ઓએ તરફની એફ ટુ થ્રી ઇઝિકલ ટુ માન એફ એફ જેટલું થશે, એફ ઇન્ટુ કેરેટ આર. છે કેરેટ આર શું છે? ઓએ દિશાનો એકમ સદિશ છે. શું કામ આવું થયું મિત્રો? અહીં લખું કારણ જો. કારણ કે આપણી પાસે નિયમ છે ખબર હોય તો, કે કોઈ પણ બે સદિશ હોય, આ દાખલા કે આ સદિશ એ છે હે ને, આ સદિશ બી છે, આ થીટા હોય તો આનું પરિણામી સદિશ શું થાય? હું એને આર કહું તો આર બરાબર આરનું મૂલ્ય બરાબર રૂટ ઓફ આનો વર્ગ એ વર્ગ વત્તા બી વર્ગ વત્તા ટુ એ બી કોસ થીટા. રૂટ ઓફ એ વર્ગ એટલે આનો વર્ગ આનો વર્ગ, બે મૂલ્ય સમાન જ છે. આ દરેકનું મૂલ્ય એફ છે, એફ તો એફનો વર્ગ હે ને આપણા કેસમાં. અને આપણું પરિણામી બળ છે એફ ટુ થ્રી. આ એફ ટુ થ્રી અહીંયા એફ સ્ક્વેર વત્તા ટુ એફ ઇન્ટુ એફ કોસ થીટા. એટલે કોસ થીટા એટલે આ ખૂણો કેટલો થાય? એકસો વીસનો. એકસો વીસ તો જેમાં જુઓ ટુ એફ સ્ક્વેર હે ને વત્તા આઈ ટુ એફ સ્ક્વેર. કોસ એકસો કોસ એકસો વીસ એટલે કોસ એકસો એંસી ઓછા સાઠ, ચરણ બીજું માઇનસ કોસ સાઠ માઇનસ વન બાય ટુ. એટલે આ માઇનસ વન બાય ટુ આવે મિત્રો, બે બે જાય માઇનસ આગળ આવે ટુ એફ સ્ક્વેર, એફ સ્ક્વેર ખાલી એફ સ્ક્વેર, એનું વર્ગમણ શું આવે? એફ. તો ખાલી એફ આવ્યો, એફ ટુ થ્રી બરાબર શું આવ્યું? એફ. તો આનું મૂલ્ય એટલે કે એફ અને એની દિશાનો એકમ સદિશ એટલે ઓ એ દિશાનો એ કેરેટ આર છે બરાબર. કારણ કે એફ ટુ થ્રી એનો માનક મતલબ એનું મૂલ્ય એમ એનું મૂલ્ય બરાબર એફ. ચાલો હવે પરિણામ માટે શું કરશો મિત્રો? આ બેનો આવી ગયો અહીં તો હવે સરવાળો કરીએ. હું અહીં લખી લખું છું હવે મિત્રો. હવે ક્યુ પર લાગતું પરિણામી બળ બરાબર એફ વન પ્લસ એફ ટુ પ્લસ એફ થ્રી. હવે એફ વન એટલે આર્યુ, એફ માઇનસ આર કેરેટ. હવે એફ ટુ અને પ્લસ આનું બેનું શું છે? એફ ટુ થ્રી. આ એફ ટુ થ્રી એટલે કે માઇનસ એફ આર કેરેટ પ્લસ આ પ્લસ એફ આર કેરેટ. બેનો સરવાળો શું થયો મિત્રો? ઝીરો. ઉડી ગયા જો. એ બળ શું આવ્યું? શૂન્ય સદિશ આવ્યું. બસ આમ લખવું પડે શૂન્ય સદિશ. ઓકે શૂન્ય સદિશ. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ એક પોઈન્ટ સાતમાં આપણે જઈએ તો તમને ત્રિકોણ એબીસી આપેલ છે, સંભુજ ત્રિકોણ બરાબર. એની બાજુનું માપ છે એલ એલ એલ, સમાન હોય લંબાઈ. હવે વિદ્યુત ભારો મૂક્યા છે અહીંયા, એને ક્યુ પ્લસ ક્યુ મૂક્યો છે, બી આગળ એને પ્લસ ક્યુ મૂક્યો છે, સી આગળ એને માઇનસ ક્યુ મૂક્યો છે બરાબર છે. તો એમ કહે છે કે દરેક વિદ્યુત ભાર પર લાગતું બળ શોધો. આની પર કેટલું બળ લાગી, આની પર કેટલું બળ લાગી, આની પર કેટલું બળ લાગે એ આપણે શોધવાનું છે બરાબર. નિયમ બીજ છે કુલમનો બરાબર. હવે જો પેલા આની વાત કરું
તો આ માઇનસ છે અને આ પ્લસ છે. તો આ આ છે આને આની પર બળ લાગી આકર્ષિત પ્રકારનો હશે, એટલે આમ હશે. જો અંતર સરખું છે, મૂલ્ય સરખા છે, એટલે બળનું મૂલ્ય બધાનું સરખું રહેશે. દિશા આકર્ષિત કે અપાકર્ષિત હોઈ શકે, એટલે આકર્ષિત પ્રકારનો છે, એટલે મારે સદિશ આમ દોરવો પડે. બરાબર, આ થઈ ગયું આપણું એફ વન પર થ્રીને કારણે લાગતું પર. હવે રીતના વન પર આ ક્યુ વન એટલે ક્યુ, આને કારણે એ અપાકર્ષિત છે, પણ મૂલ્ય એટલું જ. વન પર ટુને કારણે, બરાબર. હવે આ બેનું પરિણામ શું થાય મિત્રો, એ સંભૂત ત્રિકોણ આપણે મેં વાત કરી હતી આપણા, કે પરિણામી બળ બરાબર રૂટ ઓફ એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા ટુ એબી કોસ થીટા. એ મુજબ લ્યો એટલે આ જે મૂલ્ય છે, બે સમાન મૂલ્ય હોય ને મિત્રો, તો આ બળ આ બે પણ આનું આના મૂલ્ય આ બે હરખા જ મૂલ્ય છે, એના જેટલું જ મળે. વારંવાર ગણતરી કરતો નથી, બરાબર. દિશા બરાબર વચ્ચેથી હોય આની અને આને સમાંતર હોય, કારણ કે બરાબર વચ્ચે હોય, કારણ કે આ ખૂણો જો 60 નો હોય તો 120, એના બરાબર વચ્ચે આ ખૂણો અહીંથી 60 નો બને, અને આને સમાંતર થાય, કારણ કે આ 60 નો અને સમાંતર અને આટલા જ મૂલ્યનું હોય. આ મેળવું આપણને આ બેનું પરિણામી હે ને, એને નામ આપવું એફ વન, કારણ કે ક્યુ ઉપર લાગે છે આ રીતે, બરાબર. એ આને સમાંતર હશે, કારણ કે આમાં આકૃતિ પરથી બધું સમજાઈ જાય એમ છે. અહીંયા વાત કરું તો આની પર વાત કરું તો આને કારણે અપાકર્ષિત બળ લાગશે, એ આમ મૂલ્ય એટલું જ છે, સેમ, કંઈ ફેર નથી. આને કારણે આકર્ષિત એટલે આમ આ બેનું પરિણામ બે સરખા છે, બરાબર વચ્ચેથી આને સમાંતર લાઈન. અને આ ત્રણેય સરખા જ હોય. આ આપણે આપીએ એફ ટુ થ્રી, હા એફ ટુ, બરાબર. અહીંયા ફેર થશે, અહીંયા આને કારણે છે એ આકર્ષે, એટલે આ પ્રકારે જો કે આ લંબાઈ હરકત થશે નહીં, એટલું જ થશે. અને આ પણ આકર્ષે, આ બેનું પરિણામી કારણ કે બે સમાન છે એટલે વચ્ચે થઈ જાય, પણ મૂલ્ય શું થાય એ જોવું પડે આપણે. જોવા સૂત્ર લગાડું, બરાબર. એનો આપણે શું, આ બે સમાન છે, થોડાક મને દેખાય ઓલા પણ છે સમાન. બે સમાન મૂલ્યના છે, બરાબર. હવે એ બરાબર વચ્ચેથી નીકળશે અહીંથી, અને સમાંતર બાજુથી મળે નિયમથી, આ પણ અહીં જ મળે. તમે જુઓ આમ સંબાચો દોરો હે ને, આ રીતે અહીં સંબાચો દોરો, સેમ અહીં બી પણ સંબાચો દોરી શકાય. અહીં જોવા મૂલ્ય એટલું થયું, બરાબર વચ્ચે હોય વાત સાચી, દિશાની નીચે તરફ હોય. આજે બળ થયું એફ થ્રી બીજા તરફ, ચાલો વાત કરીએ આપણે મિત્રો આગળ. હે અહીંયા જો આ
આની પર આની પર કે આની પર કે આની પર લાગતું બળનું મૂલ્ય સમાન હોય, બરાબર? અને બધા એમ આજે આની પર લાગ્યું છે આને કારણે F12, આને કારણે F13, એ બધા મૂલ્ય સમાન હોય. અહીં આકૃતિ પરથી અંતર સમાન છે, એટલે આકૃતિ પરથી AB બરાબર BC બરાબર AC બરાબર L સમાન છે, વિદ્યુત દ્વારા સમાન છે. તથા આ મૂલ્યો F12 બરાબર F13 બરાબર છે. આ આપણે બળ લગાડ્યું આને નામ આપી શકીએ કે F3/1ને કારણે, આ F3/2ને કારણે. F12 = F13 હે ને, અને અહીંયા પણ નામ આપી શકીએ, આ બળ લાગ્યું આને 2/3ના કારણે, 2/1ના કારણે. તો આ બધા બળના મૂલ્યો સમાન થાય. F12 = F13 = F21 = F31 = F32 બરાબર, ધારો કે F અને થાય કેટલું મૂલ્ય 1/4πε0 એક વિદ્યુતભાર ક્યુ બીજો ક્યુ મૂલ્ય છેદમાં અંતરનો વર્ગ એટલે L સ્ક્વેર, રહેલું થયું Q² બરાબર, આટલું થાય બરાબર 1/4πε0 Q² / L² મૂલ્ય આટલું થાય બધાનું, બરાબર. હવે જો પેલા આની પર કહીએ, પેલો બધો Q1 પર લાગતું પરિણામી બળ, બળ હું નામ આપું F1, F1 બરાબર એનું મૂલ્ય. હવે F1 નું મૂલ્ય છે, મેં તમને કીધું એમ કે આના જેટલું જ હોય, હે ને, એટલે એનું મૂલ્ય F1. દિશા કઈ? તો આ કોને સમાંતર છે? આને, કૌંસમાં K^n, અથવા તો હું લઉં કોઈ R1 જ્યાં R1 એ કાંઈક આ દિશા છે, આને સમાંતર છે એ BC દિશાને, આ સદિશ BC ને સદિશ BC ની દિશાનો એકમ સદિશ છે, એકમ સદિશ છે. અને થશે કેટલું F1? F જેટલું જ કાંક આવીનું પરિણામી છે, બરાબર. એ અહીં તમને કહી દઉં બરાબર, F1 એટલે આમી કોઈ પણ એક યાદ આવે. F1 ગોતવું કેમ આપણે? તો જો અહીં ગોતવું, હું તમને કહી દઉં F1 અહીંયો F1 બરાબર કોનું પરિણામી છે? આબેનું. આબેનું શું છે? તો કે F12² F12 વત્તા F13² વત્તા 2F12 13 cos 120, આખું 120 થાય. હવે F12 એટલે કેટલું? F જ છે, √F² આ પણ F² 2 આ F અને આ -1/2 એટલે ઓની જેમ જ F² એટલે ખાલી F જ આવશે, બરાબર. એટલે F^R1 બરાબર F લા
વન અપોન ફોર પાય એપ્સિલોન ઝીરો ક્યુ સ્ક્વેર અપોન એલ સ્ક્વેર ઇન્ટુ કેરેટ આર વન. બરાબર, આ મળી ગયું. બીજું ક્યુ ટુ પર લાગતું પરિણામી બળ, ક્યુ ટુ પર લાગતું પરિણામી બળ, હું એને એફ ટુ કહું. બરાબર, એફ ટુ હે ને, હા, સદીશ આર ટુ, એકમ સદીશ આર ટુ, જ્યાં કેરેટ આર ટુ એ સદીશ એ સીની દિશાનો એકમ સદીશ છે. બરાબર, માટે એફ ટુ બરાબર, એફ ટુનું મૂલ્ય કેટલું થાય? આ સેમ આની જેમ જ એફ ટુ એટલે પણ એફ જ થાય. એફ ટુ એટલે આ જ રીત લાગે, સેમ આ બધા એફ છે એટલે એફ ટુ એટલે પણ શું થશે? એફ આર ટુ કેરેટ, એફ એટલે વન અપોન ફોર પાય એપ્સિલોન ઝીરો ક્યુ સ્ક્વેર અપોન એલ સ્ક્વેર કેરેટ આર ટુ. રેડી, ચાલો હવે બાકી રહ્યો ક્યુ થ્રી પર. બરાબર, ત્રીજું ક્યુ થ્રી પર લાગતું પરિણામી બળ એફ થ્રી બરાબર, એફ થ્રી બરાબર માનક એફ થ્રી અને કેરેટ આર થ્રી હે ને, જ્યાં આર થ્રી કેરેટ એ આ લંબ દીભા આનો આનો દીભા છે ખૂણા એ સી બી હે ને, એ ખૂણા સીના દ્વિભાજક ની દિશાનો એકમ સદીશ. આ ખૂણો સી છે એનો દ્વિભાજક એટલે બરાબર વચ્ચેથી આ આ દિશા, આમ આ દિશાનો એકમ સદીશ. બરાબર, હવે મિત્રો આપણે એફ થ્રી અલગ આવશે, આને જેમ નહીં આવે સેમ એફ. જો સૂત્ર આ જ વાપરશું આપણે, જો શું આવે જોઈએ આપણે. અહીં આગળ જાય, હવે એફ થ્રીનું મૂલ્ય બરાબર રૂટ ઓફ એફ થ્રી વન એનો સ્ક્વેર વત્તા એફ થ્રી ટુ એનો સ્ક્વેર વત્તા ટુ. હવે આ બધાનું મૂલ્ય તો એફ એફ જ છે. બરાબર, તો ડાયરેક્ટ આની જગ્યાએ આની જેમ જ આ મેં કર્યું તો અહીંયા અહીંયા પણ કરી નાખો વાળો ટુ એફ થ્રી વન ઇન્ટુ એફ થ્રી ટુ ઇન્ટુ કોસ. હવે જો ખૂણો આપણે 120 મૂક્યો હતો ત્યાં, આ કેસમાં ખૂણો 120, અહીં ખૂણો જોવો, આ ખૂણો છે 60 છે, આ ખૂણો કેટલા ડિગ્રી છે? 60 ડિગ્રી, તમારે 60 મૂકવો પડે. બરાબર, રૂટ ઓફ હવે એફ થ્રી વન આ બધે મૂલ્યો તો એફ જ છે, એફનો સ્ક્વેર વત્તા એફનો સ્ક્વેર વત્તા ટુ એફ ઇન્ટુ કોસ 60 એટલે 1/2. બરાબર, બે બે ગયા, બે બે ગયા, એફ સ્ક્વેર એફ સ્ક્વેર એફ થ્રી એફ સ્ક્વેર રૂટ ઓફ થ્રી એફ સ્ક્વેર બરાબર, વર્ગમૂળ કાઢું તો રૂટ થ્રી એફ. તો મિત્ર મને મૂલ્ય મળ્યું એફ થ્રીનું કેટલું મળ્યું? રૂટ થ્રી એફ મળ્યું. બરાબર, માટે મારે આમ લખવું પડે અહીંયા. માટે પાછું શરૂ કરો છો અહીંથી, તમને ખ્યાલ છે ને? માટે એફ થ્રી ઇઝ ઇક્વલ ટુ માનક એફ થ્રી સોરી એટલે મૂલ્ય એફ થ્રીનું કેરેટ આર થ્રી. કેરેટ આર થ્રી છે શું છે ખબર પડી ગઈ આપણને, કે આ દ્વિભાજક દિશાનો એકમ સદીશ. બરાબર, દિશા આવી ગઈ, એફ થ્રીનું મૂલ્ય આ મળ્યું આપણને. બરાબર, રૂટ થ્રી એફ કેરેટ આર થ્રી. બરાબર, રૂટ થ્રી એફ એટલે તો કે વન અપોન
फोर पाई एप्सिलॉन जीरो क्यू स्क्वेर अपॉन एल स्क्वेर लियो मित्रों आपने जवाब मड़ी गयो एफ थ्री मड़ी गयो एफ टू मड़ी गयो एफ वन मड़ी गयो दरेक विद्युत भार पर लागत बल आपने मड़ी गयो बराबर आ लेक्चर में आप एटलू राखी धन्यवाद।